નરસિંહ મહેતા હતા, મીરાબાઈ હતા, અને જેટલા પણ યુગ પુરુષો થઈ ગયા છે, વીરપુરમાં જલારામ બાપા જે કઢી ખીચડી અને અંશેત્ર ચલાવ્યું, સરદાવત ચલાવ્યું, ટુકડો ખવરાવ્યો, તો એણે કોઈ દિવસ પેપરમાં એડવર્ટાઈઝ નથી આપી, એણે કોઈ દિવસ સોશિયલ મીડિયામાં જાહેરાત નથી આપી, એણે કોઈ દિવસ એમ નથી કીધું કે ભાઈ વીરપુરમાં હું આ કામ કરું છું. છતાંય આજે 200 વર્ષ પછી મારે ને તમારે એનું નામ આવે તો ઝૂકી જવું પડે. કહેવાનો મારો ભાવાર્થ એટલો છે કે સત્કર્મની તાકાત એવી હોય છે, તમે ખૂણામાં બેઠા બેઠા કરો ને તો એની બ્રહ્માંડમાં જેની સુગંધ આવે એમાં એડવર્ટાઈઝની જરૂર ન હોય. સત્કર્મની તાકાત એવડી હોય છે. એવી રીતે એક બે નહીં પણ કેટલાય કાર્યો આઈ એમ હ્યુમન ફાઉન્ડેશન, અને ખાલી યુવાનો જ નહીં, આમાં બહેનો પણ એટલા બધા બેઠા છે, એ બધા જ યુવાનોને હું અહીંયાથી વંદન કરું છું, પ્રણામ કરું છું, દંડવત કરું છું. હાર્દિકભાઈ છે, તરુણભાઈ છે, બધા યુવાનો બધા કેટલા આમ તમે આ બધા આવડી મંદીમાં તમે કેટલા આમ ખુશ લાગો છો બોલો, મને તો એમ થાય છે. હું ભાવનગરનો રાજા નથી, બાકી બબ્બે રજવાડા તમારા નામે કરી દઉં, કેટલા બધા આનંદમાં ચહેરા છે તમારા નામ જો. હા વડીલો નહીતર આટલા રાજીપો, નોટબંધી પછી આવવો એ બહુ મોટી વાત છે, જીએસટી પછી તો ખાસ. હા એટલે એનો ખૂબ આનંદ છે મને. પણ આજે મારે વાત એ કરવી છે કે સેવા, સમજણ અને હાસ્ય, આ વિષય આજનો વિષય એ છે કે સેવા કોને કહેવાય, સમજણ કોને કહેવાય. આ એક એક કામ હવે તમે વિચાર કરો, આપણે લોહીની જરૂર પડે તો હોસ્પિટલમાં જવું પડે, હોસ્પિટલ વાળાને લોહીની જરૂર પડે અને હ્યુમન ફાઉન્ડેશન, આઈ એમ હ્યુમન ફાઉન્ડેશનને ફોન કરેલ વિધિન 30 મિનિટની અંદર હોસ્પિટલમાં લોહી પહોંચે. કોઈ વડીલ નથી, બધા યુવાનો છે, એના ચહેરા જોઈજો, 78 કે 80 જણા છે સાહેબ. કોઈ વ્યક્તિ, હું તો ન્યા સુધી કહું કે કોઈ વ્યક્તિમાં આત્મવિશ્વાસ ઘટતો હોય અને કોઈ વ્યક્તિ જીવનથી હારી ગયો હોય, ખાલી એ વ્યક્તિની બાઉન્ડ્રી 80 જણા મારજે ને તો એની એનર્જી એ વ્યક્તિને જીવાડી દીધી, એટલી બધી એનર્જીથી કામ કરે છે. જે બિરદાવાને પાત્ર છે અને દંડવટ કરવાને પાત્ર છે, અને બારડોલી સૌભાગ્ય છે, બારડોલીને આવી એક સંસ્થા મળી. હું ન્યા સુધી કહું, સમજણ વગરનું જીવવું નકામું, જીવો ભલે વર્ષ જાય અને સમજીને જીવો જો બે ઘડી તો તમારો થઈ જાય બેડો પાર. સમજણ વગરનું જીવવું નકામું, જીવો ભલે વર્ષ જાય, આ તો સમજીને જીવવાની વાત છે ભાઈ. બાકી તો અત્યારે કોણ કોને લઈને વયું જાય છે કઈ નક્કી જ નથી. તમારી સમજદારીને વંદન છે, પકડી તમારે લેવાનું, હું અહીંથી અધૂરું બોલીશ. બોલો. એક છોકરાને રકેશભાઈ અને બાપાએ કીધું, છોકરી હું જોઈ આવ્યો છું, ઘરે મેં જોઈ લીધું છે, હવે નક્કી કરવા જેવું છે. એ તો છોકરી કે રૂપાળે, અરે એ કે તું જેટલો રૂપાળો છો એટલી છોકરી રૂપાળી છે, એટલે એમાંય કાંઈ જોવા પણ છે નહીં, તું જેટલું ભણેલો છો એટલી જ છોકરી ભણેલી છે, એટલે એમાંય કાંઈ જોવા, ગામડે આપણે જેટલી જમીન છે એટલી જ એ લોકોને કાંઈ જોવા પણ છે નહીં, અને ઘરે ખાનદાન કુટુંબ છે એમાં કાંઈ જોવાપણું નથી. છોકરાએ કીધું કે મારા સાસુ, અરે વેવાણમાં કાંઈ ન ઘટે કે તો બાપા આપણે કરવાનું થતું, તો આપણે માંડી વાળો બધું ઓકે હોય છે. અમુક જોક્સ છે ને એ આમ જો તમારી જવાબદારી ઉપર છોડું છું, અહીંથી જેટલી જેટલી વાતો થાય ને એ બધી તમારી જવાબદારી ઉપર. અહીં હું 1.5 કલાક નોન સ્ટોપ બોલવાનું છું, કોઈ હોલ્ટ નહીં. મારે તમને એટલી, મારો ઉદ્દેશ જે છે હસાવવાનો કે તમે હસો, હસો એટલા માટે કે તમે થોડાક ફ્રી થાઓ, કે સારી વાત તમારા મગજની અંદર એન્ટર થાય, સારી વાત તમારા મગજની અંદર ઉતરે, એટલા માટે હાસ્ય મારા માટે જરૂરી છે. વિષય આજનો હાસ્યનો નથી, શબ્દનો વિષય છે, આજ મજાનો વિષય છે. વેદો, પુરાણો, ઇતિહાસો વાંચવાની મજા બહુ અલગ છે, અને વગર વાંચીએ, વગર આચરણે કોઈને કહેવાય જાય તો એ બકવાની સજા પણ બહુ અલગ છે. તમારા જીવનમાં કોઈ વાત તમારી પાસે આવે ને તમે જીવનમાં ઉતાર્યા વગર જો કોઈને કહો ને, એટલે એ બકવાસ સિવાય કાંઈ ન હોય, એ વાત ઉતરે ને એ વાત અસર ન થાય. એટલે કોઈ પ્રેમીના વિરહમાં, કોઈ પ્રેમીના વિરહમાં આખી રાત જાગવું પડે, કોઈ પ્રેમીના વિરહમાં
આખી રાત જાગવું પડે એ વાત બહુ અલગ છે. અને કોઈ પ્રેમીના વિરહમાં આખી રાત જગાઈ જાય એ વાત પણ બહુ અલગ છે. જાગવું પડે ને જે જગાઈ જાય ને એ વાત બહુ અલગ છે. કોઈ શોધે અથાક પરિશ્રમથી પારસ મળી અને મળી પણ જાય એ વાત બહુ અલગ છે. કોઈ શોધે અથાક પરિશ્રમથી પારસ મળી પણ જાય એ વાત બહુ અલગ છે. પણ કરે કરુણા નિધાન જો કૃપા તો શોધવા નીકળેલો પારસ મણી બની જાય એ વાત પણ બહુ અલગ છે. એ વાત પણ બહુ અલગ છે. આખી દુનિયાના તવંગરો જેની સામે હાથ ફેલાવીને ઊભા હોય એ જગતનો બાપ બહુ અલગ છે. આખી દુનિયાના તવંગરો જેની સામે હાથ ફેલાવીને ઊભા હોય એ જગતનો બાપ બહુ અલગ છે. પણ આખી દુનિયાને દેનારો જેના આંગણે માગીને ઊભો રહે એ જલા ભગતનો તાપ પણ બહુ અલગ છે ભાઈ. એ તાપ અલગ છે, એ તાપ આખો અલગ છે. બધાનું માનવું છે અલગ અલગ કે તું છો અલગ અલગ એ વાત અલગ છે. બધાનું માનવું છે અલગ અલગ કે તું છો અલગ અલગ એ વાત અલગ છે. ગાંધી આ બધી જીવતા મહેમાન થવાની માથાકૂટ છે, બાકી તારી ત્યાં માવઠું થઈને અમે આવી જાહુ એ વાત અલગ છે. એ વાત અલગ છે, આ જીવતા મહેમાન થવાની વાત છે બધી. આ સમજણની વાત છે. જીવનની અંદર છે ને તમે કોઈ પણ ફિલ્ડની અંદર જોડાયેલા હોય, તમે કોઈ પણ ફિલ્ડની અંદર એક રોલની અંદર તો તમે બેસ્ટ હશો જ. જીવનમાં ક્યારેય સિદ્ધાંતો પોતાના ન છોડવા સાહેબ. પૈસા કે પ્રતિષ્ઠા માટે પોતાનું જમીર ક્યારેય ન વેચવું. એટલે લખવાનું મન થાય મરદ ઉદાર અલગારી અમે તો ભાંગના હેવાયા, આ માઈક આંગલી બાદશાહી અમને નહીં ફાવે. માણસાઈ નો કલર એક હોય, તું તારે થા મોટો માણસ. માણસાઈ નો કલર એક હોય, તું તારે થા મોટો માણસ. આ રંગબેરંગી થવાનું અમને નહીં ફાવે. કલર નહીં બદલવાના જીવનમાં ક્યારે, ગમે એવડો ફાયદો હોય કલર ક્યારેય નહીં બદલવાના. સિંહ છીએ આમી છાતી ઉપર વાર કરીએ, સિંહ છીએ આમી છાતી ઉપર વાર કરીએ, પીઠ પાછળના શિયાળિયા ઘા અમને નહીં ફાવે. જીવનમાં ક્યારેય સિદ્ધાંતો ન તોડવા. અને એથી આગળ છેલ્લી લાઈન, ગમે તો હૃદયમાં ઉતારજો, વધાવો નહીં તો હાલશે પણ હૃદયમાં ઉતારજો કે ઠંડીના ઠૂઠવાઈને મરી જઈશું ભાઈ. અમે ઠંડીના ઠૂઠવાઈને મરી જઈશું પણ કોઈના દિલમાં આગ લગાડીને તાપણું કરવાનું અમને નહીં ફાવે, અમને નહીં ફાવે. મરદ ઉદાર અલગારી અમે તો ભાંગના હે, આ માઈ કાંગલી બાદશાહી અમને નહીં ફાવે. હવે બધા બેસી ગયા હોય તો કાર્યક્રમની શરૂઆત આપણે કરી. મારો જન્મ 1992 અને મને હજી યાદ છે કે 1994માં હું એક્ઝેક્ટ 2 વર્ષનો છું. મારી યાદશક્તિ ભાઈ એટલી પાવરફુલ ને, એની હું તમને હું વાત કરું. આવડો 1994માં એક્ઝેક્ટ 2 વર્ષનો હું થયો હતો. ઘોડિયા સિવાય હું હૂતો નહીં એ પણ મને યાદ છે. પણ મને દુઃખ એ વાતનું છે કે ઘોડિયામાં હું જરીક હૂતો ને ત્યાં માસી આવે, ફૈબા આવે. હજી તો હું વ્યવસ્થિત હૂતો હોય ત્યાં ઓલી ખોયાની દોરી આવે કે નહીં એ આમ કરીને પાલો દીકલો એમ કરી અને દોરી આમ કરીને આમ ઝાંચકો મારીને ખેહે તઈ મને એમ થાય. હું વિચારતો 2 વર્ષનો હતો ને હું હૂતો હૂતો ઘોડિયામાં વિચારતો અને આમ માસી સામું જોતો. હું સીધી રીતે હૂતો હોઈશું તો મને હુવા કેમ નહીં જતા હું 2 વર્ષનો કેવું હોય. ત્યારે મને એમ થતું કે આ પૃથ્વી ઉપર મોટામાં મોટી જો કોઈ ખપાઈટ હોય ને તો આ માસી સિવાય કોઈ છે. કારણ કે હું હૂતો હોય ને મારા ઘોડિયાની દોરી ખેંચે આ માસી કેવી કહેવાય. પછી થોડાક આગળ ગયા જીવનમાં, પછી સ્કૂલમાં બેઠા તો સાહેબ લાફો મારી લે વાક વગેરે, શિક્ષક લાફો ખેંચી લેતા. ત્યારે એમ થતું કે આ દુનિયામાં મોટામાં મોટી જો કોઈ ખપાટ હોય ને તો આ સાહેબ છે, આનાથી મોટી કોઈ ખપાટ હોય.
આમ જીવનમાં થોડા થોડા, પછી પતંગ ચગાવવા ઉતરાયણ આવે એટલે ધાબે જતા, જા પતંગ આમ આકાશમાં આમ ચડાવીએ ને તા સામે વાળો ખેંચી જાય, એટલે આપણને એમ થાય કે આ ઘોડિયા ખેંચવા વાળો લાફો ખેંચવા વાળા કરતા આજે પતંગ ખેંચી ગયો ને આનાથી મોટી કોઈ કપાટ હોય જ નહીં. જેવી જેવી સમજણ વધે ને એમ એમ આગળ જાય, પછી કલાકાર બની. 3 કલાક 3 કલાકાર, અને પેલા મુખ્ય 2 કલાકાર હોય ને 3 કલાક નો રાઉન્ડ ખેંચી લે. એટલે મેં કીધું બધા ખેંચવા વાળા હારા રાઉન્ડ ખેંચવા વાળો, આનાથી મોટી કપાયતું નથી આ કલાકાર. પછી ભગવાને થોડાક પૈસા દીધા, ગાડી લઈ આવ્યા, તો એ પાછું કરજણ ટોલ નાખે ગાડી ખેંચી લીધી. આ અનુભવમાંથી એક વાત ખોટી નથી. મેં કીધું આ બધું ખેંચવા વાળા હારા, આ ગાડી ખેંચવા વાળો. હોસ્ટેલમાં ભણતા અમારે જયંતિલાલ હતા, ફૂલ ઠંડી હોય, શિયાળાની ઠંડી જામી ગયેલી, અને એમાં હવારના પોરમાં 6 વાગે ગોદડું ખેંચી જાય. એટલે મેં કીધું આ બધું ખેંચવા વાળા કરતા ગોદડા ખેંચવા વાળો જયંતિલાલ નકામો છે, આનાથી મોટી કોઈ ખપાટ હોય નહીં. અને જીવનની સમજણ થોડી આવી, અને અત્યારે એટલી ખબર પડી કે આ બધા ખેંચવા વાળા હતા ને એની પાસે કંઈક કારણ હતું એટલે ખેંચતા હતા. પણ આ દુનિયાની અંદર મોટામાં મોટી ખપાટ અને મોટામાં મોટું નંગ, મોટામાં મોટું ગુજરાતી, અમારે કાઠિયાવાડી ભાષામાં ખપાટ એટલે શબ્દ છે, કાઠિયાવાડીમાં એને કોડા કહેવાય, અને ગુજરાતી ભાષામાં એને ટોપા કહેવાય, અને જનરલ ભાષામાં એને કહી તો નંગ કહેવાય, અને મારી ભાષામાં કહું તો ખપાટ કહેવાય. આ દુનિયામાં જો મોટામાં મોટી ખપાટ હોય ને તો એ બીજાના ટાંટિયા ખેંચવા વાળા છે ને, આનાથી મોટી કોઈ ખપાટ. જીવનમાં બીજાના જે ટાંટિયા ખેંચવા વાળા છે ને એનાથી મોટી કોઈ ખપાટ જ નથી. તો કાલ સવારે જો હું બારડોલીમાં પ્રોગ્રામ અહીં કરતો, હવે તો સુરતમાં પાછો કરતો હોય પ્રોગ્રામ, તો અમુક અમુક જણા તો મને મળે, હવે કાલ સવારે વાર પાંધીભાઈ અમારે અમારી સામે અમારી સોસાયટીમાં સેડા કાઢતા. મારે એને એમ કેવું, ભાઈ મને મારી સોસાયટીમાં શેડા નીકળે તો મારે શેડા મુંબઈ કાઢવા જવા, મારે ક્યાં કાઢવા? આ તમે વેદના જોવો, તમે શેડ આમ તામ જામ જામ આમ જાવ ને એટલે લોકો ઉભા જ ભાઈ કમ્પ્લીટ. બારડોલીની બસ હતું, એક જણાએ કીધું કે 1 બારડોલી આપો, બીજા હતા કે ભાઈ મને 2 બારડોલી આપો, તો કાઠિયાવાડી બાબા બેઠા હતા, એ કે મને મેંગો ડોલી આપો. એક ભિખારી શેઠાણી ને એક બંગલે ઉભો થયું છે, અને ભિખારી કીધું કે કઈક ખાવાનું આપો, એટલે શેઠાણી આમ ગેલેરીમાં નીકળ્યા, એ કે દાળ ચાલશે? ઢોળે ને તમે જે આપો. ઠંડી છે, હાલશે? ઠંડી દાળ હાલશે? અરે ઠંડી હાલશે, લાવો. તો એ કે કાલે આવજે, આજે ગરમ છે. પછી તો બિચારો કળ ગયેલો, એ કે મેં 2 દિવસ ત્યાં રોટલી નથી પાડી, મને ખાવાનું આપો. રોટલી નથી પાડી? નહીં. વહુ બેટા, હા બા, ભાગવા વાળો ભાઈ એવો છે, રોટલી લઈને આવી. તો વહુ રોટલી ચડાવતી હતી, ઈ સીપીએ થી લઈને આવી ગેલેરીમાં, ઈ હાહુ હોવ તો હરખા જ હોય, ઈ આમ સીપીએ થી આમ, જો ભાઈ રોટલી જોઈ લીધી? તમે જોઈ નથી, જોઈ લીધી? જોઈ લી, આગળ પાછળ હજી તમારે જોવાની હોય તો જોઈ લી. હવે બા હું અંદર જાઓ, જા હવે તું. રોટલી એને જોઈ નહોતી ને આપણે બતાવી દીધી. હવે આ હું દેશનું કલ્યાણ કરે તમે. અમારે સુરતની અંદર 12મા માળે એક જણો ઊભો હતો, અને નીચે એક જણો ઊભો હતો. નીચે જે ઊભો હતો ને એ 12મા માળે ઊભો ઊભો આમ ગેલેરીમાં, એ તો ખાલી હવા ખાતો હતો. એને કે 12મા માળે ઊભો હતો ને, આવડો નીચે ઊભો આમ બોલ ને, કે નીચે ઉભો. એ બિચારો નીચે ગયો, લીપ બંધ હતી, આઈફો એવો આઈફો ગયો નીચે. ઈવડે કમ્પાઉન્ડમાં ઉભો છે, બોલો કે 10 રૂપિયા આપવાનું જરૂર, બોલો મોળો ન પડ્યો, હાલી ગયો ઉપર, લઈ ગયો ઉપર. જે ગેલેરીમાં બેઠો હતો ને એ જ ગેલેરીમાં બેહાર્યો, કે હવે આપો મારી પાસે નથી. આને કેમ ઉભો?
જિંદગીમાં છે ને ક્યારેય છે ને માપમાં રહેવું, અઢી ડાયું દોઢ ડાયું ન થવું. એક રાજાના કુંવરે નક્કી કર્યું કે મારા બાપાએ બધાને કાળા વાસની અંદર નાખી દીધા છે, એટલે પ્રધાનને કીધું કે તમે પ્રધાનજી કાંઈ આવો, બધાને કારાવાસમાંથી રજા આપી દો ને. એ કે બધાને, હા બધાને છૂટા કરો. બધાને છૂટા કર્યા. યુવાનો બધા હતા ને એ બધા થોડી થોડી ભાગવા જ મળ્યા. એ કે મર્ડર વાળાને છૂટા કરો, આ ખાલી કરો. એટલે થેન્ક્સ વાલા પાસ નીકળો બોલો. મને હાર્દિકભાઈ કીધું તું કે આ પ્રોગ્રામ છે, તમે આવજો. એટલે બધા નીકળી ગયા, બધા ભાગવા મળ્યા. પણ રાજાના કુંવર બહુ રાજી હતા, તો એમાંથી 80 વર્ષના એક દાદા નીકળ્યા અને એને એમ થયું કે હાલો, હું તો એના બાપ વખતથી, રાજા વખતથી હું અહીંયા આવ્યો છું. આ બધા તો 2-3 વર્ષથી આ સજા કાપીને આવ્યા છે, હું તો રાજા વખતથી. હું જરીક કુંવરને કહી દઉં કે ભાઈ મેં કાંઈ તકલીફો ઓછી નથી. એ ધીમે ધીમે દાદા છે ને એ કુંવર પાસે ગયા, રાજાના કુંવર હતા ત્યાં. એ કે નામદાર એક વાત કરું, બોલો નહીં. એ કે તમને ખબર છે કે હું છે ને તમારા પિતાજી વખત તો આવ્યા છું, બહુ સજા કાપી બહુ. એમ પ્રધાનજી અહીંયા આવો. પ્રધાનજી ને બોલાયો. આપણે વિચારતા હતા ને કે આપણા પિતાશ્રીની શૌર્યતાનું એક એક કારનામું આપણી પાસે છે નહીં, આને પાછું અંતે હું કામ દોઢો છો. એ તો વિયો કેવો, અમુક અમુક દોઢા એવા. અને આ બાજુથી જે આમ જીરી જીરી લોભિયા દાંત આવે છે ને, એ ખુલીને કાઢજો. જે વ્યક્તિ દાંત ન કાઢે એની ઉપર કોઈ દી ભરોસો, એને કોઈ દી સોસાયટીનો પ્રમુખ ન બનાવો, એને મારા કાર્યક્રમની અંદર બાજુમાં સીટમાં ન બેહારો, એને વેવાય તો બનાવો જ નહીં, એને ભારે મકાન ન દેવો. દાંત ન કાઢતો હોય એની યાર જિંદગી. હવે ઈ માપી માપી દાંત કાઢતો હોય એવી યાર, અમારે સુરતની અંદર પ્રોગ્રામ હોય, હું અહીંથી જોક્સ મસ્ત બોલું, ગેરંટી વાળો જોક્સ હોય, બધાએ દાંત કાઢતા હોય, બે જણા વેચે બેઠા હોય, નવા નવા લગ્ન થયા હોય, બધા દાંત કાઢતા હોય ને, ઓલો પાછો પૂછે એની ઘરવાળી ને, અમિતા હું હસું, અમિતા હું હસું કે દાંત કાઢવા મીંડી બાયુ થી હું ફાટી ગયો. પુરુષ એટલે જેઠાલાલ હોય, એમાં કઈ ઘટે નહીં. એક દયા હોય તો દિલમાં બબીતા હોય, આનું હું કરું, આનું હું કરું. જે પોતાની સ્માઈલ બીજાને ન આપી શકે એ જિંદગીમાં બીજાને હું દઈ આપું, જે પોતાની સ્માઈલ બીજાને નથી આપતી એ જગતમાં હું બીજાને દઈ દેવાનું. દાંત કાઢો, ખુલીને કાઢો. અંદર તો તમે આવી ગયા છો, બહારનું કોઈ કામ તમારથી થવાનું છે નહીં, હું ને તમે જ છે. અરે એન્જોય કરો યાર, કાલે શું થવાનું કોને ખબર, આનંદ કરો. બાકી એક જણો છે ને, એને છોકરાને કીધું હવારના પોરમાં કે છોકરા અહીંયા આવો, શું જેને નાસ્તો ન કરવો હોય એને હું 5 રૂપિયા આપું. 3 છોકરાઓ હતા. એ કે તો લોભિયો હોય એના છોકરા લોભિયા જ હોય. એ કે બાપા મારે નથી કરવા. આલ્યો 5-5 દીધા. બપોર પડી. એ કે છોકરા જેને ખાવું હોય એ 5-5 આપો. ટાણું જ કાપી નાખ્યું. બોલો આનાથી મોટો લોભિયો તો નહીં, ખાવાનું ટાણું ઉડાડ નાખ્યું. એક લોભિયા એના છોકરાને કીધું, હા બોલો તમને કહી દઉં છું, મહેરબાની કરીને તમે એપાર્ટમેન્ટના દાદરા ઉતરો ને, તો ભવ્ય પગથિયા ઉતરવાના, સંપલ નો ગહાવા જોઈ, સંપલ નો ગહાવા જોઈ, નવા સંપલ નો ગહાવા જોઈ. એમાં છોકરો એનો લોભ્યો, એનો બાપ લોભ્યો, છોકરો એવો જ હોય, શ્યાર શ્યાર ઉતરે, શ્યાર શ્યાર નીચે ઉતરો ને, શ્યાર શ્યાર ભગતિયા. એનો બાપ આમો ઉભો રહ્યો, ફેરવી ફળાકો મેરો, બોલો બાપા મને મારો શું. બે બે પગથિયા ઉતર, અરે પણ હું શ્યાર શ્યાર ઉતરું છું.
હું આ સંપૂર્ણ ગહાય નહીં એટલા માટે બચાવવા માટે શ્યાર શ્યાર પગથિયા ઉતરું. એ કે 25 રૂપિયાના સંપલમાં 150 નું પેન્ટ ફાડી નજર મારી. એક જણો રોડ ટપતો હતો, વાત કરતો હતો, મગન બેટા મગન કંટ્રોલ મગન કંટ્રોલ મગન ધીરજ રાખ મગન આમ જો મગન દરેક જ વાર છે મગન રોડ હમણાં ટપાઈ જાય મગન દરેક છોકરો બાપ દીકરો બે દાદા મગન કંટ્રોલ ધીરજ કંટ્રોલ મગન હામે કાંઠે રોડ ટપી ગયા. એક ભાઈ મળ્યા, શું યાર તમારી બાપ દીકરાની ચોરી છે? કે કેમ? એ કે પણ છોકરો તમારો હાવ એટલે હાવ તોફાની, તમારી કોઈ વાત માને નહીં. અને તમે એને કેટલો મગન 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 લાટ ત્યારથી તમે એને સમજાવતા હતા કંટ્રોલ મગન. એ કે મગન એનું નામ નથી, મગન મારું નામ. હું મને સમજાવતો હતો, નહીતર ફેરવીને મારું હતું, પીલી નાખવો હતો છોકરા. મગન મારું નામ. હું મારી જાય ત્યારે વાત કરતો હતો, હાથ નો ઉપડી જાય મગન લો મગન. અમુક અમુક છોકરા એવા, એક એપાર્ટમેન્ટ ની અંદર નીચે એક છોકરો ઉભો હતો મગન. એને એમ કીધું કે અહીંયા મગનભાઈ નું ઘર ક્યાં? દીવડે 12 માં મારે લઈ ગયો દાદરા સળેવન મકાન બતાવ્યું, તાળું માર્યું છું. એ કે અહીંયા તાળું માર્યું છે. એ કે તમે કીધું મગનભાઈ નું ઘર બતાવો. એ કે મારે મગનભાઈ નું કામ છે. એ કે એ તો નીચે ઉભા. એ કે તું કોણ છો? એ કે હું મગનભાઈ નો છોકરો. હવે શું કામ પથારી ફેરવો છે? શું કામ ફેરવો છે? ભલામણ સીધી વાત કરો. ન સમજે અમુક અમુક. અને પર જા કહેવાય છે, પર જા. નો છોકરા, નો બાબા, નો સન, પર જા. તમારું માઇન્ડ અહીંયા રાખજો, કારણ કે બધી વાત નહીં તો ઉપર જાય. આ જે જોક્સ કહું છું ને એ તો તમારી જવાબદારી ઉપર કહું છું. હર્ષદ, અમારે હર્ષદભાઈ હમણાં નવા મકાનમાં મહેશભાઈ રહેવા ગયા. એક ટાવર, 14 માળનો એક ટાવર. ટાવરની અંદર એક ફ્લોર ઉપર 4 ફ્લેટ અને 14 માળમાં બધાય સ્પ્રેના વેપારી, એક બહાર નો. એમાં એક જ અમારે હર્ષદભાઈ ડિઝાઇનર, એનું કપડાનું કામ છે, ઈવડા અહીંયા રહેવા વ્યા. હવે ઉપરથી કોઈ આવે કે નીચેથી આવે એટલે તરત જ તમને લીપમાં સ્પ્રેની સુગંધ આવે. એમાં 9મા માળે હર્ષદભાઈ રહ્યા, 14મા માળેથી એક જણો ચીડ્યો, નીચે ઉતરો. 13મા માળે આવ્યો, બીજો મળ્યો, એટલે 2 જણા ભેગા થાય એટલે માર્કેટિંગ થાય. 14મા માળેથી ચીડ્યો તો એને આમ ખીચામાંથી બોટલ કાઢી, મોગરો 500 નો 5. 13મા માળેથી ચીડ્યો તો એને બોટલ કાઢી, સુખડ 1000 નો 5. 9મો માળ આવ્યો, હર્ષદભાઈ ચીડા. ચીડા ભેગા બધી સુગંધ ભૂહી નહી. અમારી હિંમતદારી, સુગંધ ગાયબ. 3 જણા ઉભા હતા. આ કઈ છે? હર્ષદભાઈ એટલું જ બોલ્યા કે દેશી મૂળો 12નો કિલો. ઓલા બધા 9મા માળે ઉતરી ગયા. ઈ બિલ્ડિંગમાં નવા રહેવા ગયા એટલે હું ગયો એને મળવા માટે. અને મેં કીધું અહીંયા હર્ષદભાઈ ક્યાં રહે છે? એટલે એ કે 9મા માળે રહે છે. એટલે હું જ્યાં જતો હતો મારું બાવડું પકડી લીધું, ડાબા ડાબી બાજુ જે લીપ છે ને એમાં જાયજો. એટલે મેં કીધું કેમ જમણી બાજુની બંધ છે? કે નહીં, જમણી બાજુની જે લીપ છે ને એ આખા એપાર્ટમેન્ટ માટે રાખેલી છે અને ડાબી બાજુની લીપ છે એ ખાલી માત્ર હર્ષદભાઈ માટે રાખેલી છે. અમે ગઈકાલે મીટિંગ કરી ને ચર્ચા વિચારણા કરી અને કીધું લીપ જ આપી દો. એક પત્નીએ એના પતિને કીધું કે જો ડિયર, શબ્દ કેવો તમે જો ડિયર, હું અચાનક 1 કલાક પૂરતી અહીંયાથી ગાયબ થઈ જાઉં તો તમે કેવું ફીલ કરો? અને ઓલાને મોજ જ આવો મળ્યો, મોજ આવો મળ્યો અંદરથી આમ.
સોમવારે ઈ પત્ની નો દેખાણી, મંગળવારે નો દેખાણી, બુધવારે નો દેખાણી, ગુરુવારે થોડીક આંખ વીગડીને એટલે દેખાણી. આજે સમજણની વાત કરી, સેવાની વાત કરી, હાસ્યની વાત કરી, આ ત્રણ સબ્જેક્ટ આપણો આજનો વિષય છે. બાકી તો મહેમાન બેઠા હતા, ગરધણી બેઠા હતા, અને એમાં એનો બાબુ આવ્યો આમ ઘુમક ઘુમક કરતો. આ મારો બાબો છે, મહેમાન ઓળખાણ કરાવી, આ મારો બાબો છે. અચ્છા, હા, ક્યાં ગયો બેટા? એ કે પપ્પા હું સ્વામિનારાયણ મંદિરે ગયો હતો. અચ્છા, ત્યાં શું કામ ગયો હતો? ફરિયાદ લઈને એના છોકરા પાસે, એના બાપા પાસે, તમારો છોકરો પાણા મારે છે કે તને વાગ્યો? એ કે નહીં, રહી ગયો. એ કે તો મારો નો, મારો નો, મારો ઈટી જે ભાઈ. નાના બાળકો હોય ને એને મોઢામાં અંગૂઠો નાખવાની ટેવ હોય. એક છોકરાને મોઢામાં ટેવ, અંગૂઠો નાખે. કોકે કીધું ભાઈ હર્ષદભાઈ પાસે જાવી, કે એ ક્યાં ન્યા દવાખાને ખોલ્યું છે? કપડાનું કામ છે, એ ધાવતો કરી. અઠવાડિયામાં ઈલાજ થઈ ગયો, અંગૂઠો મોઢામાં નાખવાનું બંધ કરી દીધું છોકરાએ. પછી તો હગા વાળા એવા, આજુબાજુ વાળા એવા, નહીં કે કઈ દવા લીધી? દવા નહીં, હર્ષદલાલ. કેવડી સમજણ બોલો! અંગૂઠો મોઢામાં રાખે તો સડી પડી જાય, સડી પકડી રાખે તો અંગૂઠાની ટેવ હોય જાય. બોલો, તમે કઈ બાજુ અને બુદ્ધિ કહેવાય? અમે બે જણા બીઆરટીએ છે ગયા, અને હર્ષદભાઈ ગાડી હલાવતા હતા, હું પાછળ બેઠો હતો. એક આમ ગાડી અચાનક હતી ને એમાં આગળ ગાય આવી, આમ કરીને આમ ટર્ન માર્યો, પાછી ભેંસ આવી, આમ પાછો ટર્ન, એક રોદો. પછી હર્ષદભાઈ આપીને એટલું બોલ્યા, કુદરતની સિસ્ટમમાં ફેરફાર કરવાની જરૂર છે પાછી. મેં કીધું અહીં બાજુ ઊભી રાખો, એ રાખો. કીધું શું વાત કરો? સિસ્ટમમાં ફેરફાર કરવાની જરૂર, શું ફેરફાર કરવાની? એટલે પછી આમ ચકલી ઉડે, મોર ઉડે, પણ મેં કીધું મૂળ વાત કરો, ઈજ કરું. ચકલી ઉડે, મોર ઉડે, પોપટ ઉડે, બાંધી ભાઈ આપ ભેંસ કેમ નહીં ઉડતો? મેં કીધું તમારું ફરી ગયું છે, તમે બેસી જાઓ, હું ચલાવી લઉં. પછી તો મેં ગાડી હાથમાં લીધી, બે જ મિનિટમાં અવાજ આવ્યો ચરક. મેં કીધું હું છું હર્ષદભાઈ? કે કાગડો સરકી ગયો. મેં કીધું સારું છે, ભેંસો નથી ઉડતી. પછી બોલ્યા, ચકલી ઉડે, મોર ઉડે, પાંધીભાઈ ભેંસ નો ઉડવી જોઈએ. અરે ભાઈ, અમારે તે અઘરી નોટ છે. એની ઘેરે પ્રસંગ, એની ઘેરે સુરદાસ આવ્યા. એટલે પછી એને કીધું કે સુરદાસ આવ્યા, એને દેખાય તો નહીં હંસ, એને જમાડવા લઈ જાઓ. રસોડા વિભાગમાં બધી વ્યવસ્થા કરી અને સામે બેહ્યા. એમાં સુરદાસે પૂછ્યું, જમવામાં શું છે? તમારા હર્ષદભાઈ કે દૂધ પાક છે? સુરદાસ કે ઈ કેવો હોય? એને કેમ સમજાવ દૂધ પાક કેવો હોય? જેને જોયે જ નથી દુનિયા, એને કેમ સમજાવ? હર્ષદભાઈ કે ઈ સફેદ હોય. ઈ કે સફેદ એટલે કેવું હોય? એને કેમ સમજાવું? સુરદાસે કોઈ જોયેલું નહીં. એ બગલા જેવો હોય, બગલા જેવો હોય કે? સુરદાસ હવે બોલે, બગલો કેવો?
બગલો આવો હોય એટલે સુરદાસે આમ કરીને આમ કર્યું, આગળ એનો ઉતરી મૂળ પાટો ફેરવી નાખો. એક જણો મને કે સુરા બોલ્યા ફરે નહીં, મેં કીધું વાત જ ખોટી છે કે કેમ, મેં કીધું આ અમારે સુરો રહ્યો બોલીને તરત ફરી જાય, એ સુરાની વાત નહીં. અને બારડોલી તો એવું સીટી, અહીંયા કોઈ ડ્રિંક જ નથી લેતું, એટલું સરસ એટલું, એમાં કઈ ઘટે કઈ ન ઘટે. સુરત ની વાત કરું છું, અહીંની નહીં. સુરત માં અમારે એક જણો એક પાર્ટી માંથી પીને ભાગ્યો, એવો ભાગ્યો એવો ભાગ્યો, ગાડી ગોતવો મળ્યો એની હારે, એક મિત્ર હતો ને એની પાછળ ભાગ્યો ને બાવડું પકડી લીધું. એ કે પણ ક્યાં જાસ, થોડોક વધારે લેવાઈ ગયું, હવે વધારે લેવાઈ જાય એની કરતા હું ઘરે વિયો જાઉં. ઘરે એ કે મારી પત્ની પછી કે મને કી જાય એટલે બાપાને મમ્મીને સવાલ કર્યો, પપ્પાને કીધું બાબા બાબા આ મારા ટીચર ને બધા મને શિક્ષકો એમ કે છે કોટી પટની એટલે શું, એટલે શું મને ખબર નથી પડતી. પત્ની કહેવાય અને બાર નું ખોખું છે ને એ પતિ. અમુક અમુક બોલપેન માં ટાઈમ ટાઈમ રિફિલ હોય એને હોય, પક્ષી બની જવાય. સાહેબ કે પક્ષી કોણ તારો બાપ બનાવશે? છોકરો એવો કે દરિયા ને વેચે લીંબુ નું ઝાડ કોણ તમારો બાપ કોણ છે? નો થાય નો થાય સાહેબ. માણસો અઘરા. અમિત બાબરિયા બેઠો પિયુષભાઈ, 4 દિવસ પેલા અમે ખમણ ખાવા ગયા સુરત ની અંદર, ખમણ 30 મિલિટ આપ્યા એને, કેટલા મિલિટ અને પોણા ખમણ પૂરા થઈ ગયા ને પછી એને પૂછ્યું ખમણ ગરમ છે? અમારો અમિત બેઠો તો એને ખમણ વાળાને કીધું, ઈ કે ખમણ ની તો ખબર નથી, મારો ભાઈ ગરમ છે. ખમણ વાળા બેઠા ને તો મને યાદ આવ્યું. અઘરા અઘરા અમુક અમુક માણસો. બેન ક્યાં જાવ છો? એ બેન નામ નામ નથી મજા આવતી હે? અચ્છા જગ્યા બદલો છો? સિસ્ટમ જ નથી કોઈ ઉભો થવાનું. એક તો અહીંયા ખોસા હજી પુરાણા નથી ને એમાં તમે ઉભા થઈને ઈ કેમ બે? હાર્દિકભાઈ એક જણો કે ગામમાં મકાન બળે છે, એક જણો બીજાને કે ગામમાં મકાન બળે છે, પણ એ કે મારા બાપ નું શું જાય? નરેન્દ્રભાઈ મોદી નો શૂટ એમણે લીધો, નરેન્દ્રભાઈ મોદી નો એમણે શૂટ લીધો, આવું મને રાકેશ કહેતો. પણ મેં કીધું લીધો તો લીધો, બોલ ને છે હું. એ કે મારી ઘેરે કે મારી ઘરવાળી એ શાર પેન્ટ ને બે બુસ્કોટ કાઢ્યા, એની તપેલી નો આવી બાંધી
એની તપેલી નો આવી. મોદી સાહેબ ને મેં કીધું એનો સમય, સમયની જયારે વાત આવે, મારો ને તમારો સમય જયારે બદલાય, મારો ને તમારો જયારે સમય સારો ચાલુ થાય, એટલે મને કહેવાનું મન થાય કે નસીબનો સૂરજ વીગો ને ખુદાની મુલાકાત થઈ ગઈ, હજારો હાથ માથે છે એવી મલકમાં જાહેરાત થઈ ગઈ. અક્ષયભાઈ, નસીબનો સૂરજ વીગો અને ખુદાની મુલાકાત થઈ ગઈ, હજારો હાથ માથે છે એવી મલકમાં જાહેરાત થઈ ગઈ. જ્યારે મારો ને તમારો સમય ચાલુ થાય ને ત્યારે આપણે આપણી એડવર્ટાઈઝ ન કરવી પડે, ગામ આપણી એડવર્ટાઈઝ કરે કે ભાઈ ફલાણા ભાઈ માટે ઈશ્વરના બધા હાથ છે, ઈશ્વરના બધા હાથ છે. એટલે કહેવાનું મન થાય કે નસીબનો સૂરજ વીગો ને ખુદાની મુલાકાત થઈ ગઈ, હજારો હાથ માથે છે એવી મલકમાં જાહેરાત થઈ ગઈ. ત્યાં તો નશો એવો ચીડ્યો, ત્યાં તો નશો એવો ચીડ્યો કે બ્રહ્માંડનો માલિક સમજી બેઠો પોતે, ત્યાં તો નશો એવો ચીડ્યો કે બ્રહ્માંડનો માલિક સમજી બેઠો પોતે. બસ પાંધી, ત્યારથી જેનો દિવસ નારાજ છે ને અંધારી રાત થઈ ગઈ, ત્યારથી જેનો દિવસ નારાજ. જે દિવસે મને તમને એમ થાય કે સમગ્ર સંચાલન ચાલી રહ્યું છે, કુટુંબનું, વ્યવહારિક, સામાજિક જે કાંઈ હોય એ હું કરું છું, તે દી સમજો કે આપણું કુટુંબ હશે, સંસ્થા હશે, ગામ હશે, રાજ્ય હશે, કોઈ પણ હોય, જો આ ભાવ આવ્યો કે બધું હું કરું છું, એટલે સમજો જ્ઞાથી તમારો વિનાશ ચાલુ થઈ જાય. અને જેથી એમ થાય કે આ બધું તો મારા માધ્યમથી મારો પરમાત્મા કરે છે, તેથી સમજો ત્યારથી દિવસ તમારો ચાલુ થઈ જાય. દિવસ રાત આ છે, આ બધા અહીંયા એનારા બધા બેઠા છે, અત્યારે અહીંયા રાત છે, ત્યાં દિવસ હશે, ત્યાં દિવસ હોય, અહીંયા રાત હોય. સૂર્ય કોઈ દી અસ્ત થાય નહીં મારા વાલા, સૂર્ય અસ્ત થાય તો મારે ને તમારે અસ્ત થઈ જવું પડે, એટલે સૂર્ય ક્યારે અસ્ત ન થાય. દિવસ અને રાત આ છે, અને સમય સમયની વાત છે. હા, સ્ત્રી અને કિસ્મત એવી છે ભાઈ કે જો સાથ આપી દે ને તો જિંદગી બદલી નાખે. અઘરી ખરી, મોદી સાહેબનું સૂટ લેવા માટે 4.5 કરોડ રૂપિયા લોકો નાખે, અમારા રાકેશભાઈને પેન્ટ કે શર્ટની તપેલી ન આવે. એ સમયની વાત છે, તબલામાં એક્સપર્ટ છે, ઓલા વડાપ્રધાનમાં એક્સપર્ટ છે, સમયની વાત છે. હા, એન્જો ફરારી કરીને એક વ્યક્તિ હતો, ફરારી કંપનીનો માલિક, ફોરેનની અંદર એક ટ્રેક્ટર કંપનીનો માલિક હતો. એની ત્યાં ફરારી ગાડી લેવા માટે ગયો, ક્લચ અને બ્રેકમાં પ્રોબ્લેમ હોવાથી, ક્લચ અને ગેરમાં પ્રોબ્લેમ હોવાથી વ્યક્તિગત ફરારી કંપનીના માલિકને એન્જો ફરારીને મળીને એમ કીધું કે તમારી ગાડીમાં આટલી મુશ્કેલી છે, તમને શરમ આવવી જોઈએ. ત્યારે એન્જો ફરારી એમ કીધું કે શરમ તો અમને આવવી જ જોઈએ, કારણ કે તમે ટ્રેક્ટરને લાયક જ છો, તમે ગાડીને લાયક છો જ નહીં, તમે ફરારી કંપનીને લાયક નથી. અને હૃદયમાં ગાંઠ મારી લીધી કે કદાચ આનાથી મોટી વિશ્વમાં કોઈ કંપની હોત તો હું આને દેખાડી દેત અને કહેત કે આલે તારી ગાડી રાખ, હું બીજી ગાડી લઈ આવે. પણ એણે હૃદયમાં ગાંઠ મારી લીધી કે હવે કાંઈ વાંધો નહીં. અને એ ગાંઠ એવડી મોટી મારી કે વિશ્વની, ત્યારે એન્જો ફરારીનો માલિક, ફરારી કંપનીનો માલિક, વિશ્વની મોટામાં મોટી સારામાં સારી કાર અને સારામાં સારા લોકો ફરારી ગાડી વાપરતા, અને એ વ્યક્તિએ ગાંઠ મારીને એવડું પ્રોડક્શનને એવી કારની કંપની ઊભી કરી કે વિશ્વની સારામાં સારી કંપની લેમ્બોર્ગિની કાર છે એ કંપનીનો માલિક, એ ટ્રેક્ટરનો માલિક છે. તમને કોઈ ખરાબ વેણ કહેશે ને સાહેબ, એના બે રસ્તા છે, કાં તો તમે એને ઇન્સ્ટન્ટ કહી દો, અને બીજો રસ્તો એ છે કે તમે કામ કરીને એને બતાવી દો. આ બે રસ્તા છે. ખરાબ વેણ કે સમય સમયની વાત છે મારા વાલા. કાલ સવારે સાહેબ જેના નામના પ્લેન ફરતા હતા ને એને પાસપોર્ટની વ્યવસ્થા નથી. વિજય માલ્યા, આપણા બાપા કહેતા અલ્યા માલ્યા ઉપર ભરોસો ન કરો, આપણે કર્યો. વિજય માલ્યા જેના નામના પ્લેન હતા એને આજ પાસે પાસપોર્ટની વ્યવસ્થા નથી. આમ પાકિસ્તાનની અંદર મુશરફ હતો સાહેબ, મુશરફના ઇશારા ઉપર પાકિસ્તાનની સરકાર જે કહે ને એ મુશરફના ઇશારા ઉપર થાય. 15 કે 20 મહિનાથી પહેલા એ મુશરફને ફાંસી ફટકારવામાં આવી. એ મુશરફની વાત કરું કે સમય જ્યારે પલટો લાગે ને સાહેબ ત્યારે તમારું કોઈ વસ્તુ કામની નથી. અને આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, અમેરિકાના વિઝા કેન્સલ કરી નાખ્યા હતા. આજે અમેરિકાની અંદર જાય તો આખો અમેરિકા સ્વાગતમાં ઊભો હોય. સમયની વાત છે, સમયની વાત છે ભાઈ. અને જ્યારે ચિદમ્બરમ ગૃહપ્રધાન હતા ત્યારે નરેન્દ્ર મોદીની સરકાર નહોતી વડાપ્રધાનમાં, ચિદમ્બર ગૃહપ્રધાન હતા ત્યારે અમિત શાહ તડીપાર હતા. આજે અમિત શાહ ગૃહપ્રધાન છે, ચિદમ્બર તડીપાર. સમયની વાત છે. તમે જો સમય ક્યારે તમને ફેરવી નાખે સાહેબ એનો ભરોસો નથી. સાહેબ આ બધું ઈશ્વરના હાથની વાત છે, પરમાત્માના હાથની વાત છે સાહેબ. એ બધું એના હાથમાં છે. એ ધારે ને તો ગધાને સુલતાન બનાવી દે, ને એ ધારે ને તો સુલતાનને એક સેકન્ડમાં ગધો બનાવી દે. એના હાથની વાત છે.
સમય સમય બોલવાન હે સાહેબ. અમારે એક આની વચ્ચે એક મને વાત યાદ આવે છે. સુરતની અંદર મારા એક કાકા છે અને એની વાત મને બહુ ગમે છે, કદાચ તમે સાંભળી છે. હિંમતભાઈ છે. એક દિવસ હું એના ઘર સુધી તિજોરી સુધી મારે અમુક કારણોસર જવાનું થયું અને તિજોરી એણે ખોલીને તો ખૂબ રૂપિયા પડ્યા હતા. પણ મને નવાઈની વાત એ લાગી કે એના તિજોરીની અંદર એક ફાટેલો શર્ટ પીડ્યો છે. હવે જે આવડી મોટી તિજોરી હોય, સોના ચાંદી હોય, એની અંદર શર્ટ પીડ્યો હોય તો સ્વાભાવિક છે આપણને સવાલ થાય. મેં સવાલ કર્યો, કાકા આ તિજોરીની અંદર પૈસા હોય, આ ફાટેલો શર્ટ કેમ છે? એણે બહુ સરસ વાત કરી, મારા હૃદયમાં મને ખૂંચી ગયેલી છે અને મને ગમતી વાત છે, તમને ગમશે. એણે કીધું કે વર્ષો પહેલાં પારસ અમારી પાસે છે ને રૂપિયા નહોતા, અમારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી. ત્યારે મારી માથે લેણું થઈ ગયું હતું, દેવું થઈ ગયું હતું, હું પૈસા ચૂકવી શકું એમ નહોતો. ત્યારે મને ચાર પાંચ જણાએ એક જગ્યાએ બોલાવી અને મારો શર્ટ પીગળ્યો હતો ને એનાથી શર્ટ ફાટી ગયો છે. એટલે મેં કીધું, કાકા એ ચાર પાંચ, અત્યારે તમારી પાસે ખૂબ રૂપિયા છે તો એ ચાર પાંચ જણાએ જે તમારો શર્ટ ફાડ્યો છે એના પ્રત્યે તમને ગુસ્સો છે, એટલા માટે તમે શર્ટ હાંચવીને રાખ્યો છે? એટલે મને કીધું, ના ના, એના પ્રત્યે થોડો આપણને ગુસ્સો હોય, એણે તો પૈસા દીધા હતા ને આપણે દેવાના હતા ને, આપણાથી થાય એમ નહોતા. મેં તો શું કામ તમે રાખ્યો તિજોરીમાં, શું કામ રાખ્યો પારસ તિજોરીમાં? મેં એટલા માટે રાખ્યો છે કે કાલે સવારે આ તિજોરી આખી ભરેલી હોય અને બાજુમાં જો શર્ટ પીડ્યો હોય ને તો મને યાદ રહીએ કે હું હતો, એ ભૂલી હું છું, એના કરતાં હું હતો એ મને યાદ રહીએ ને, એટલા માટે મેં શર્ટ હામો રાખેલો. મારી પરિસ્થિતિ આ હતી. અને સમાજની અંદર જો કોઈ આભના ટેકા હોય અને આભની આ સમાજની અંદર તો એ સ્ત્રી છે. કારણ કે સ્ત્રી જે શક્તિ છે, જે બહેનો છે, જે માતાઓ છે, એ જે સમર્પણ કરી શકે ને ભાઈ, એ બીજું ન કરી શકે. કે જ્યાં સુધી તમારા પત્ની, તમારી માં કે તમારી બહેન તમારો સાથ ન આપે સાહેબ, ત્યાં સુધી લગભગ શક્ય વસ્તુ, અશક્ય વસ્તુ. હા, જલારામ બાપા ને વીરબાઈમાં મળ્યા હતા, હે, બે માણા હતા એમ. આ દ્રષ્ટાંતો હું તમને એટલા માટે દઉં, સ્ત્રી શક્તિમાં કેવડી તાકાત છે સાહેબ. એક ગામની અંદર સાહેબ એક મરણ થઈ ગયું અને એ પાદરે પહોંચ્યું, ગામના પાદરે પહોંચ્યું, ત્યાં બે વ્યક્તિઓએ ઊભા રાખ્યા એને, ચાર વ્યક્તિઓએ એને ઊભા રાખ્યા કે નનામીને નીચે ઉતારો. કે કેમ? કે જે વ્યક્તિ મરી ગયો છે એની પાસેથી મારે 10 લાખ રૂપિયા લેવાના છે. એના ચારે ચાર દીકરાઓ હતા, એ આવ્યા. તમારી પાસે કોઈ ચીઠી ચબકરી, કોઈ ચેક બે કેવું કંઈ, કેવું કંઈ નથી, તો એ કે અમે કઈ રીતે આપી શકીએ? નો આપો તો કઈ વાંધો નહીં, હું તમારા બાપની નનામી આગળ ન જવા દઉં. હંપીદર માણસ હતો, મોટો માણસ હતો, ન જવા દઉં. વિનંતી કરે છે, મને મારા પૈસા આપો, કોઈ જવાબદારી લેવો માણા ખરો આમાં. એ કે આપણે ક્યાં જવાબદારી લેવાની, બધા આ વાત ઘરે એની જે દીકરી હતી એને પડી અને દોટ મૂકી અને પાદરે આવી અને જે લેણિયા હતા ને એના પગમાં પડી ગઈ કે હું કશું તમને કહેતી નથી, કાંઈ વધારે કહેવા નથી માગતી, પણ આજ મારો બાપ સ્મશાને જાય છે, આજ મારા બાપની સ્મશાન યાત્રા છે અને આજ મારા ઘરની અંદર દુઃખદ પ્રસંગ છે. આજે હું તમને વધારે તો નહીં પણ એટલું કહું છું, તમારા પગમાં પડી મારું જે કાંઈ વેચવું પડે ને હું વેચી નાખીશ અને તમારા 10 લાખ રૂપિયા હું તમને આપી દઈશ, પણ મારા બાપને મહાણ જાઉં. ત્યારે એ વ્યક્તિ એમ કહે છે કે બેન, મારે તારા બાપ પાસેથી 10 લાખ રૂપિયા લેવાના નથી, મારે તારા બાપને 10 લાખ રૂપિયા દેવાના છે. હું આ ઘરની અંદર સાચો વારસદાર ગોતતો તો કોક એવો વારસદાર તો હોય કે એને હું આ જવાબદારી સોંપી શકું છું. વડીલ કોને કહેવો? મોટો હોય ને વડીલ કહેવાનું નહીં, ઉંમરથી મોટો હોય એ વડીલ નથી. આ ગામની અંદર હવે સમજણથી મોટો હોય ને એ વડીલ છે. ઉંમરથી મોટા હોય એ વડીલ હું હોય, 60 વર્ષના થયા હોય તો મારું બીટું કઈ ફાવતું, ત્રણ બાપા, બચુ બાપા, કાકુ બાપા અને ભીખુ બાપા, ત્રણ અમારી સોસાયટી નાકે બેઠા અને હું ઉભો હતો. બચુ બાપા એ કીધું, છોકરી બગડી ગઈ છે, મારી ઘરે જે દીકરી છે એ બગડી ગઈ છે. કાકુ બાપા બોલાય કે તમારી વાત સાચી છે, કે ખરેખર બગાડ વધતો જાય છે. ભીખુ બાપા બોલાય કે હું જયારે ગયો ત્યારે મારી હામી રાયડું નાખવા મળી,
તો પાછા બચુ બાપા બોલ્યા એ કે સારું છે આ બે વરણી છે, આ વી વરણી થાય તો હું કરીશ. કાકા અને ભાઈ, બે ભાઈ બોલે નહીં, બે ભાઈ બોલે નહીં. અને દીકરીનો બાપ ઘરની બહાર નીકળે અને કાકા જો ઘરની બહાર નીકળે તો બે ભાઈ જો ભેગા થઈ ગયા તો ઝઘડો ફાઇનલ ફિક્સ. અને એ ગામનો કોઈ પણ વ્યક્તિ આવે ને એ ઝઘડો મટાવી ન શકે. પણ એની જે દીકરી હોય ને, નાની ઉંમરથી 5 વર્ષની દીકરી, રમતી 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 એ જે કાકા અને એનો બાપ હોય ને એની વચ્ચે આવીને ઊભી રહી જાય કે તમે ઝઘડો માં, તમે ઝઘડો નહીં. અને એ એક દીકરીના લીધે એ ઝઘડા છૂટા પડતા. 5 વર્ષના હોય ને એને જુવાન થતા વાર નથી લાગતી. ટૂંકમાં કહું, એ ઝઘડા બે ભાઈઓના ચાલુ અખંડ રહે અને દીકરી સમાધાન કરાવે. અને જુવાન દીકરી થઈ, સ્વાભાવિક છે દીકરીનો બાપ હોય, ભાઈની આરે વેર હોય તો આમંત્રણ પણ ન આપ્યું હોય, સ્વાભાવિક છે. માંડવાની અંદર ઊભો ઊભો એનો બાપ રોવે છે ને એટલું કહે છે, મારી શક્તિ પ્રમાણે મેં કાંઈ જેટલું કર્યું એટલું થઈ ગયું, પણ હે દીકરી તને કાંઈ દેવામાં મારે કાંઈ અચૂકતા બાકી હોય, મારા કરિયાવરમાં વિશેષ તારે કોઈ વસ્તુ જોતી હોય તો તું મને કહે. ત્યારે દીકરી એમ કહે છે કે તમે મને કરિયાવર જ દેવા માંગતા હોય તો મારી એક વાત માનો. શું? મારે મારા કાકાને મળવું છે. એ કે કાંઈ વાંધો નહીં, એનો બાપ એના ભાઈનો વેરી, પણ દીકરી માંડવામાં ઊભી ઊભી એમ કહે છે મારા કાકાને મળવું, કાંઈ વાંધો નહીં હાલ. અને આ બાજુ એના કાકાને આમંત્રણ નહીં આપેલું લગ્નનું, પણ સાહેબ જે અંદરની આત્મીયતા હોય ને એ કંઈક જુદી હોય. આ બાજુ દીકરી પરણતી હતી અને એના એના કાકાને આમંત્રણ નહોતું, પણ ઈ કાકો એનો ઘરે ખાટલો નાખીને સજી ધજીને તૈયાર થઈને બેઠો હતો. આજ મારી ભત્રીજી પરણે છે, આજ મારી ભત્રીજી, કારણ કે હરખ હતો ને એ ખાટલે બેઠો હતો. અને એમાં ડેલીનો અવાજ આવ્યો અને નાનપણથી બે ભાઈઓને છૂટા પાડતી દીકરી, ડેલીમાંથી અવાજ આવ્યો અને કાકો ને ભત્રીજી ભેટી ગયા ભાઈ. અને પછી એના બાપ કે હાલો મળાઈ ગયું, કે હાલો હવે કઈ ઈચ્છા? એ કે છેલ્લી ઈચ્છા છે. કે શું? ત્યારે દીકરી બે ભાઈઓને સામે ઊભા રાખીને એમ કહે છે કે કાકા, બાપુજી મારે તમારી પાસેથી કોઈ કરિયાવર ન જોતો. દીકરા હોય ને, દીકરા એ જ્યાં સુધી મા બાપ હયાત હોય ને ત્યાં સુધી ચિંતા કરે, પણ દીકરીઓ તો છે ને સાસરે જાય ને તો એના બાપની ચિંતા કરતી હોય, મારા બાપનું શું થાય. દીકરાના સ્મશાન નક્કી હોય છે, જ્યાં જન્મ હોય ને ત્યાં જ એને મરવાનું હોય છે. દીકરીઓના તો મહાણય નક્કી નથી હોતા કે ક્યાં જન્મી છે ને ક્યાં એને મરવાનું. બે ભાઈઓને ઊભા રાખીને કહે છે કે બાપુજી જો તમે મને કરિયાવર કરવા માગતા હોય, કંઈક દેવા માગતા હોય તો મારી એક ઈચ્છા છે. શું? નાનપણથી કે હું નાની થઈને તમારા બે ભાઈઓના ઝઘડાને હું છૂટી પાડતી આવું છું. તમને બેને એકબીજાને સામું જોવું નથી ગમતું. અને કાલ સવારે હું પરણીને વહી જઈશ અને કાલ સવારે હું નહીં હોઉં અને તમે બે ભાઈઓ સામા મળશો ત્યારે તમે બે ઝઘડશો. ગામમાંથી તમને કોઈ છૂટું નહીં પાડે. મારી ગેરહાજરી હશે તો બાપ તરીકે, બાપુજી તરીકે તમને એક મારી વિનંતી કરું છું કે 1 લાખ જો મારા કાકાની ભૂલ હોય ને તો નાનો ભાઈ સમજીને એને રોજ માટે માફ કરી દેજો. મને કરિયાવરમાં બસ એટલું દેવું હોય તો દેજો સાહેબ. આ સ્ત્રી છે અને આ જે માણસના માણસાઈ તત્વની વાત છે ભાઈ, એની વાત મારે તમને કરવી છે. અમદાવાદની અંદર બીજે મેડિકલ કોલેજના વડા અને મેડિસિલ વિભાગના પ્રોફેસર શીશી ડામોર સાહેબ, એવો એનો ઠાઠ કે હોસ્પિટલની અંદર એ વ્યક્તિ આટો મારવા નીકળે આજુબાજુના તમામ ડોક્ટરો, આસિસ્ટન્ટ ડોક્ટરો, તમામ ત્યાંના ભણતા હોય ગ્રેજ્યુએટ ડોક્ટરો અને મેડિકલ સ્ટુડન્ટો એની આજુબાજુમાં ગોઠવાઈ જાય. ડામોર સાહેબ પાસેથી કંઈક શીખવા મળશે એટલા માટે. અને હોસ્પિટલની અંદર રાઉન્ડ ચાલુ છે, 3જા માળે ડામોર સાહેબ નીકળે છે, તમામ ડોક્ટરો ગોઠવાઈ ગયેલા. 3જા નંબરના ખાટલે એક કાકા સૂતા છે, દર્દીની સામું નજર નાખે છે. ઉપરથી નીચે સુધી ડામોર સાહેબ જોવે છે, ડોક્ટરો પણ ઊભા રહી જાય છે. અને જોઈને
કપડાં લઘર વગર છે, વાળ વિખાઈ ગયેલા છે, શરીરનું કોઈ ઠેકાણું નથી. 82 વર્ષ જેવડી ઉંમરના કાકા છે, અને કાકાનું મોઢાનું તેજ જે જોયું એ તેજ ઉપર ડામોર સાહેબ ઊભા રહી ગયેલા કે મેડિસિન વિભાગના આખા વડા, જેને ખાલી ડોક્ટરોને જોવાના હોય, એ દર્દીના ખાટલે ઊભો રહી ગયો ભાઈ. અને રૂવાડા રૂવાડું એની 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 ખાનદાની ડોકું કાઢતી હતી એના રૂવાડા રૂવાડા પાસે કાકાના, અને કપાળ જોયું, કપાળનું તેજ કંઈક અદ્ભુત હતું. ડોક્ટરને પૂછ્યું કે આ કાકાને શું થયું છે, કે એને તાવ અને નિમોનિયા થયો છે, એને કોઈ આવકનું ઠેકાણું નથી, વૃદ્ધ વ્યક્તિ છે, 6 મહિનાથી આ ઘરનું ભાડું ભેલું નથી, અને રોડેથી મળી આવ્યા છે, અને એ કે આના પરિવારમાં એ કે એને એક દીકરો છે, એ ફોરેનની અંદર એક ગોરી મેડમારે પરણી ગયો છે, એ કાંઈ ધ્યાન દેતો નથી, અને 3 વર્ષ પહેલાં એના પત્નીનું અવસાન થયું છે, એટલે એ એકલા છે. અચ્છા, આને તમે પહેલાં કપડાં લઈ આવો સારા. ડામોર સાહેબે પૈસા આપ્યા, અને આને ખાવા પીવામાં કંઈ તકલીફ ન પડવી જોઈએ. હવે એ ક્યાં એશિયાની નંબર 1 હોસ્પિટલ, બીજે કોલેજના વડા, અને ક્યાં એક સામાન્ય દર્દી. સવારના પોરનો રાઉન્ડ હતો અને સાંજે ફોન આવ્યો, પેલા કાકાને કેમ છે. તમામ ડોક્ટરો સિરિયસ થઈને લાગી ગયા, નક્કી હવે કંઈક આ ડામોર સાહેબને આ કાકા સાથે કંઈક હશે, કંઈક લાગણી છે હવે કંઈક. અને 6 દિવસમાં જબરજસ્ત મહેનતથી ત્યાંના ડોક્ટરો અને ડામોર સાહેબની કેરથી એ કાકાને સાજા કરવામાં આવ્યા. અને પછી ડોક્ટરે ડામોર સાહેબને ફોન કર્યો કે કાકાને સાજા તો થઈ ગયા છે હવે, પણ કાકાને જવા માટે કોઈ ઠેકાણું નથી, રહેવા માટેની કોઈ વ્યવસ્થા નથી, તો આને જવું ક્યાં. ત્યારે ડામોર સાહેબ એમ કહે છે, તમે એને કાલે રજા આપી દો, હું સવારમાં એને લેવા આવું છું. બીજા દિવસ સવારે ડામોર સાહેબ, એના ડ્રાઈવર અને એમના પત્ની એ કાકાને લેવા આવ્યા. ડામોર સાહેબને જોઈને વિચાર કરે કે મેં વાત તો એવી સાંભળી છે કે ડોક્ટરો માયાળુ ને દયાળુ હોય છે, પણ ડામોર સાહેબને આટલી બધી મારી સાથે આત્મીયતા કેમ હશે. અને જ્યાં લેવા આવ્યા બાવડું પકડીને, એક સામાન્ય દર્દી અને એક હોસ્પિટલનો વડો, બે બાવડું પકડીને જતા હતા. આખી હોસ્પિટલ જોતી હતી આ દ્રશ્ય, કે આ છે હું. કાકાનું નામ કૃપાશંકર ત્રિવેદી હતું, અને કૃપાશંકર ત્રિવેદી શરમથી ઝૂકી જતા હતા કે કદાચ મારી માગવાની કોઈ ક્ષમતા નહીં હોય, મારી ઉંમરનો રિયાઝ જોઈને એક સારો માણસ તરીકે મને ક્યાંક વૃદ્ધાશ્રમમાં વ્યવસ્થા કરતો હોય છે આ ડોક્ટર, પણ હું એને કેમ કહું કે હું માગી ભીખીને ખાઈ લઈશ, હું એને કેમ કહું, પણ બોલતા નથી. અને જ્યાં નીચે એની કાર પાસે જઈને આવીને ઊભા રહે છે, ત્યારે એ કૃપાશંકર ત્રિવેદી કાકા એમ કહે છે કે સાહેબ, તમે મારા ભગવાન છો, તમે મને સાજો કરતી તો એ તમારી ખૂબ મહેરબાની, હું ક્યાંક માગીને ખાઈ લઈશ, તમે મારી ચિંતા ન કરો. ત્યારે ડોક્ટર એમ કહે છે, દાહોદ જિલ્લાના ગામડામાં કાકા, રંગપુર ગામ, અને એની અંદર એક કાકા ચકો રહેતો હતો. એ ચકો એટલો ભણવામાં હોશિયાર હતો, અને એના પિતાશ્રી નાનપણમાં જ ગુજરી ગયા, દારૂના વ્યસનના લીધે, લીવરના પ્રોબ્લમના લીધે એ ચકાના પિતાશ્રી જુવાનીમાં જ ગુજરી ગયા. અને માતા દિવાળીબેન એ ઘરના કામ કરી, સાફ સફાઈ કરી, અને એ ચકાનું ભણવાનું અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ભણવામાં એ ચકો કાકા એટલો બધો હોશિયાર હતો કે શિક્ષકોને બધાને પ્રિય, અને 12માની બોર્ડની પરીક્ષામાં જિલ્લામાં 1st નંબર હતો, અને એ પરિણામ આવતા તમામ શિક્ષકો રાજી થઈ ગયા હતા. અને ઘેરે પરિણામ આવ્યું ને ચકાની ઘેરે કાકા, તો એના બા દિવાળી બા હતા ને, એણે કીધું કે બેટા, પરિણામ ભલે બહુ સારું આવ્યું, પણ હવે આપણે ભણવાનું નથી. ચકો કે કેમ, મારાથી હવે ઘર નથી ચાલે, હું ગામના કામ કરી, કપડાં વાસણ કરી, સફાઈ રોડ સાફ કરીને હું ગુજરાન ચલાવું છું, પણ હવે મારું શરીર નથી કામ કરતું, એટલે એ ચકાને ના પાડે છે. પણ એમાં એક શિક્ષક જે ચકાને બહુ પ્રિય, અને શિક્ષકને ચકો બહુ પ્રિય, અને એ શિક્ષકને ખબર પડી કે ચકાને ભણવાનું નથી, ત્યારે શિક્ષક એ દિવાળી બાને સમજાવવા માટે આવે છે કે દિવાળી બેન, તમારો દીકરો બહુ હોશિયાર છે, તમે એને ભણાવો, પણ ભાઈ મારી પાસે પૈસા નથી, 2 ટાઈમનું અમારે જમવાનું હોય, ટકનું લઈને ટકનું ખાવાનું હોય તો હું માંડ માંડ કરું છું, ભણાવો તો મારે છે, પણ મારી પાસે પૈસા નથી. એટલે એ શિક્ષક દિવાળી બાને એમ કહે છે કે બનતી મદદ હું કરીશ, અને જેટલી પણ મહેનત થાય એટલી હું કરીશ, પણ તમે આને ભણાવો. અને દિવાળી બાને
મનાવી લે છે અને એ ચકાને એ કોલેજની અંદર એડમિશન અપાવે છે શિક્ષક, અને એ શિક્ષક એને સ્કોલરશિપ પણ અપાવી દે છે, અને જે કોલેજની અંદર કાકા એને એડમિશન મળ્યું હોય ને એ જ કોલેજનો એ ચકો એક દિવસ પ્રોફેસર બને છે. અને ત્યાં વાતાવરણ સ્તબ્ધ થઈ ગયું હોય, ડામોર સાહેબની સામે કાકાની નજર, કાકાની નજર, બેની ચાર નજર થઈ ગઈ કે એ તું કૃપાશંકર ત્રિવેદી મારી જ વાત કરે, શિક્ષક તો હું જ હતો. એ કે હા કાકા, તમે તમને ઓળખો છો પણ આ ચકાને તમે ન ઓળખી. સાહેબ ગળે મળીને ભેટી પડે છે. હો એ કૃપાશંકર ત્રિવેદી એમ કહે છે કે તું આવડો મોટો માણા બની ગયો હે ચકા. ત્યારે એ વ્યક્તિ કાનમાં એટલું કહે છે, કાકા મારી બાએ તો આખી જિંદગી માગી ભીખીને પોતાનું ગુજરાન ચલાવ્યું, અને હું પ્રોફેસર બન્યો ને એના બીજા જ વર્ષે મારી બા દિવાળી બા ગુજરી ગયા, પણ મને ખાલી એટલું કહેતા ગયા હતા કે હે ચકા, તું ગમે એવડો મોટો માણા બન્યો હોય ને આવડી મોટી તારી જાહો જલાલી છે, પણ તું કૃપાશંકર ત્રિવેદી કોઈ દી ઋણ ભૂલતો નહીં, આ કાકાને કોઈ દી ભૂલતો નહીં. હે કાકા, મને અફસોસ એ વાતનો છે કે તમે મને મળ્યા મળ્યા અને આ અવસ્થામાં મળ્યા. સાહેબ જિંદગીની અંદર મારો ને તમારો અંદર ચકો જીવતો હોય છે ને તો આપણે બધા બહારથી બા જ જેવાઈશું. હો ચકો જીવતો રાખજો સાહેબ. એટલે કહેવાનું મન થાય કે નચાવ્યા ગણાને આજ હું નાચી રહ્યો છું, દીધા દાન અથો હથ આજ યાચી રહ્યો છું. નચાવ્યા ઘણાને આજ હું નાચી રહ્યો છું, દીધા દાન હથો હથ યાચી રહ્યો છું. સમયનું રમકડું બનીને રેમો છું એટલે જ મારા પ્રભુને હું ગમ્યો છું. સમયનું રમકડું બનીને રેમો છું એટલે જ હું મારા પ્રભુને ગમ્યો છું, કારણ કે એણે જેમ રમાડ્યો ને એમ હું રેમો છું, એણે જેમ રમાડ્યો એમ રેમો છું. અબ્રાહમ લિંકન, અમેરિકાના રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન, 28 વર્ષના જબરજસ્ત સંઘર્ષ બાદ 52 વર્ષે એ વ્યક્તિ પ્રેસિડેન્ટ બન્યા. પોતાની દરેક ચૂંટણીઓમાં હાર્યા, હારતી વખતે ધંધામાં નુકસાની કરી, પોતાની પત્ની ગુમાવી, પત્ની વહી ગઈ, અને બીમારીમાં ડિપ્રેશનમાં એ વ્યક્તિ જિંદગીમાં 32 વર્ષ જેટલો સંઘર્ષ કર્યા બાદ એક પણ જીત નહીં, નિષ્ફળતા સિવાય કંઈ જોયું નહીં. જીતો શું કામ ખબર છે? ગમે એવા સમયની અંદર તમારો ને મારો ગમે એટલો સારો કે ખરાબ સમય આવે, જિંદગીમાં કોઈ દી મેદાન જે વ્યક્તિ નો છોડે ને બેટ ઘુમાવે જ રાખે, ઘુમાવે જ રાખે, ઘુમાવે જ રાખે, એને એક દિવસ ઈશ્વર સિક્સ મરાવી દે, એને એક દિવસ મરાવી દે. મેદાન જે વ્યક્તિ નથી છોડતો એ ત્યાં સિક્સ લાગી જાય. અને પ્રથમ રાષ્ટ્રપતિ કાર્યાલયની અંદર સંયમતા શું કહેવાય, અને સમજણ કોને કહેવાય, અને સેવાનો ભાવ કોને કહેવાય? રાષ્ટ્રપતિ કાર્યાલયની અંદર પ્રથમ દિવસે આવે છે ત્યારે એક નાનો વ્યક્તિ ટોપથી બોટમ સુધી પહોંચે છે, એમાં એક અનુભવી નેતા હતો, એની સફળતા એને પહોંચી નહીં. એટલે એને કીધું, લિંકન તને યાદ ન હોય તો કહી દઉં કે તારા બાપા છે ને એ બૂટ સીવતા, અને તારા બાપાએ મારા બૂટ સીવા હતા, તને યાદ ન હોય તો કહી દઉં. લિંકન કહે, ત્યારે અબ્રાહમ લિંકન જવાબ દે છે કે મને ખબર છે મારા બાપુજી બૂટ સીવતા, અને મારા બાપુજી બૂટ સીવતા એટલે હું મારા પિતાશ્રી સાથે રહેતો, એટલે બૂટ સીવતા મને પણ બહુ સારી રીતે આવડે છે, અને મને ખાતરી છે કે મારા બાપુજીએ તમારા બૂટ સરસ રીતે સીવાય છે, અને હજી કદાચ તમારા એ બૂટની અંદર સિલાઈ તૂટી ગયું તો મને કહેજો, હું મારી દઈશ. તમે જુઓ સામે, તમે જે જવાબની સામે જવાબ કેવો આવે છે. એ રાષ્ટ્રપતિ બની ગયા પછી એક દિવસ એ પોતાના પીએ સાથે બગીમાંથી પસાર થતા હતા, એમાં એક મજૂર વ્યક્તિ આમ કરીને આમ સેલ્યુટ મારે. અબ્રાહમ લિંકન એના દરવાજા, બગીના દરવાજામાંથી નીચે ઉતરી અને એ મજૂરની સામે ઊભા ઊભા આમ કરીને આમ સેલ્યુટ મારે. ત્યારે એના પીએ એમ કીધું કે તમે તો આ દેશના રાષ્ટ્રપતિ છો એટલે એ વ્યક્તિ તમને સેલ્યુટ મારે છે, તમે એક રાષ્ટ્રપતિ છો એટલે તમને એ સેલ્યુટ મારે છે, તમે એને સેલ્યુટ મારો એ શોભે નહીં. ત્યારે અબ્રાહમ લિંકન વાત કરે છે કે આ દેશની અંદર એક મજૂર વ્યક્તિ હોય, એ વ્યક્તિ પોતાના વિવેક દાખવવામાં જો ખામી ન રાખતો હોય તો હું આ દેશનો પ્રેસિડેન્ટ છું, કેમ હું મારા વિવેકમાં પાછી ગયો? મોટાય આ છે, આના ઇતિહાસો લખાય. સાહેબ તમે કંઈક બનાવવા નીકળો ને એ બની જશે, પૈસા બનાવવા નીકળો તો પૈસા બની જાય, પ્રતિષ્ઠા બનાવવા નીકળો તો પ્રતિષ્ઠા બની જાય, પણ જે જે વ્યક્તિઓ કંઈક બનવા નીકળ્યા છે ને એ કંઈક બની ગયા છે, એના ઇતિહાસો બની ગયા છે. દુર્યોધન છે ને, દુર્યોધન, કૃષ્ણ ભગવાન જ્યારે એને મનાવવા ગયા ને ત્યારે દુર્યોધનને કીધું કે કામ કરીને હસ્તિનાપુર આખું નથી જોતું, એક એક ગામડું આપી દેને એટલે આ કેસ સોલ્વ થઈ જાય આખે આખું.
ત્યારે ના પાડ્યું હોય તો પ્રેમથી દુર્યોધનને ના પાડી દેવી હતી ને ભાઈ નથી દેવાનું થતું હાલો ભાઈ. પણ હવે એને ત્યાં કોને દોઢો કર્યો હતો કે ભાઈ ગામડું તો નથી દેવાનું, હોય ના ના કાજ એટલી જગ્યા ન હતો તમને બોલવા. આ શબ્દ બોલવા એને દોઢો કોને કર્યો હતો? મહાભારતની અંદર એક શ્લોક છે, આ વાત શબ્દ પ્રમાણની વાત કરું છું, એક સરસ મજાનો શ્લોક છે. હવે આ ઘટના બની કે મહેશભાઈ, પછી દુર્યોધન અંદર ગયો અને કૌરવોના સલાહકાર વિદુરજી હતા, વિદુરજીએ દુર્યોધનને કીધું કે એ તું ગાંડો માણા તો નથી, આટલી હસ્તિનાપુર ચલાય તું કાંઈક પાગલ માણા તો નથી, જ્ઞાની તો તું છો, તને એટલી ખબર તો પડે કૃષ્ણ ભગવાન સામે આવીને ઊભા હતા તો એને આવો જવાબ ન દેવાય, એટલો બુદ્ધિશાળી તો તું સોજ મને ખબર છે, પણ તને ઢોઢો કોણે કર્યો હતો? ન્યા જઈને કે ભાઈ હોય ના નાકા જેટલી ન દઉં જગ્યા આવું તને કીધું તું કોણે? ત્યારે દુર્યોધન વાત જે કરે છે બહુ મજાની છે. અરે વિદુરજી, હું કઈ ગાંડો નથી, હસ્તિનાપુર માગે તો હસ્તિનાપુરમાંથી 5 ગામડા તો હું પણ આપી શકું, પણ મારી ઈચ્છા આપવાની હતી, પણ મારા અંદર બોલાવનારો હતો ને એ કોક બીજો હતો. અમુક જે તમારા આત્મા, તમારો અંદરનો પરમાત્મા અંદરથી તમને અવાજ કરી કરીને ફેંકી ફેંકીને એમ કે ને કે કરી નાખ, તો જિંદગીમાં કોઈથી પૂછવા ન જાતા. તમે પ્રામાણિક છો, તમે નીતિવાન છો, તમે ગતિમાં ચાલો છો. દુનિયા સાહેબ, આ દુનિયાનો મોટો રોગ એ છે કે તમે થોડાક આગળ જાઓ એટલે ટાંટિયા ખેંચવાવાળા 2-4 જણા આવી જાય. દુનિયા કા સબસે બડા હૈ રોગ ક્યા કહેગે લોગ. સાહેબ તમે તમે તમારી માને પ્રેમ કરો, હું તમે આપણે બધાએ માને પ્રેમ કરી તેમ કે આ માવડીઓ છે, આપણી બાયડીને પ્રેમ કરી ત્યાં કે બાયલો થઈ ગયો છે. હા, દુનિયાનો ભરોસો તમે જોવો તમે. હા, વ્યવસ્થિત રીતે આપણે એમ કહીએ કે ભાઈ આ તો ભાઈ BMW અંદર જાય છે તેમ તે જો તો આને તો હવે પાવર હમાતો નથી, હાલીને જાય તો એમ કે હાવ લોભિયો લાગે. વ્યવસ્થા છે તો જાતું. દુનિયાને તમે એકેય બાજુથી નથી ભોગવાના, કારણ કે દુનિયાના 90% વ્યક્તિઓ આના માટે જન્મ લીધો છે કે ગામ શું કરે છે. આપણે એનું ધ્યાન રાખીએ, આ 90% આ જન્મ લીધો આ ગામમાં. કે સફળતા એવી વસ્તુ છે, સફળતા એકબીજાની વાંકે છે, બધા એકબીજાની વાંકે છે, બધા એકબીજાની વાકે છે. સફળતા ઘરના નાકે છે, નિષ્ફળતા જ્યારે ઠાકે છે ને ત્યારે મારો ને તમારો સમય આપણાથી જ્યારે આપણા આપણું દુઃખ આપણાથી જ્યારે ઠાકી જાય ને તેથી મારો ને તમારો સમય પાકે. એક સલાહકાર તમારું જીવન બદલી હગે છે, જેવા તેવા માણા પાસે સલાહ ન લેવી, ઊભું ન રહેવું, સલાહની વાત તો અલગ રહી. ઠંડીના ઠૂઠવાય વાત કરીને બે રોલનો માણા હોય ને ત્યાં કોઈ દી ઊભું ન રહેવું, જેના શબ્દો અને પોતાનું જીવન બે મેચ થાય ત્યાં ઊભું રહેવું. બીજાને ડરાવનારાને અંદરથી મેં બહુ ડરતા જોયા છે, ઈર્ષાળુઓને ઊંડી ખાઈમાં પડતા જોયા છે, ઈર્ષાળુઓને ઊંડી ખાઈમાં પડતા જોયા છે, અને શંકાશીલ માણસોને મોટા મોટા જહાજોમાં પણ મેં મરતા જોયા છે, અને ઈશ્વર ભરોસે રહેનારા પાંધી તૂટેલી નાવમાં પણ મેં તરતા જોયા, ઈશ્વર ભરોસે રહેનારા તૂટેલી નાવમાં મેટર કરતા જોયા. એટલે કહેવાનું મન થાય કે જ્યારે વ્યક્તિ સામે ઊભો હોય એની સામે આંસુ હોય ને તો એ હરખના હોય ને દુઃખના હોય, બે જ આંસુ હોય. આંસુ હરખના આવે ને દુઃખના આવે, બે જ પ્રકારના આંસુ હોય. પણ જે વ્યક્તિ તમારી આગળ આંસુ પાડે, પાછળ હસતો હોય, આવા વ્યક્તિઓ માટે લખ્યું છે કે પીઠ પાછળ આંસુ હોય જ્યાં ખડખડાટ હસતા હોય ત્યાં ફિદા થઈને શું કામ. સાહેબ જે આગળથી તમારી સારી વાત કરે ને પાછળથી ટાંટિયા ખેંચવાની વાત કરે, ન્યા ફીદા થઈને કામ હું છે, ન્યા સમર્પિત થઈને કામ હું છે. પીઠ પાછળ આંસુઓ જ્યાં ખડખડાટ હસતા હોય ત્યાં ફીદા થઈને શું કામ છે. જ્યાં સત્ય વગોવાય છે, જ્યાં સત્ય વગોવાય છે, ખુશામત ખોટા ખુલે આમ છે. શું વાત કરું ન્યાયની આ જમાનાને પાંધી, શું વાત કરું ન્યાયની જમાનાને, જ્યાં ન્યાયાલયમાં પડેલી ગીતા પણ ગુલામ છે, જ્યાં ન્યાયાલયમાં પડેલી ગીતા પણ ગુલામ છે. તારી ધર્મની ફરકાવેલી ધજા હવે ફાટે છે કૃષ્ણ, હે કૃષ્ણ તારી ધર્મની ફરકાવેલી ધજા હવે ફાટે છે. તું આવ હવે, અહીંયા હવે તારું કામ છે, તું આવ હવે તારું કામ. ભગવદ્ ગીતાની જ્યારે વાત કરવામાં આવે ને સાહેબ, મિત્રની વાત કરવા, તમારા ખરાબ સમયની અંદર જે વ્યક્તિ તમને કામ ન આવ્યા હોય, જે વ્યક્તિઓ તમારી નિંદા કરી હોય, જે વ્યક્તિઓ તમારી નફરત કરી હોય, એને સાહેબ તમે માફ કરી દેજો, એને એને યાદ રાખતા નહીં. પણ તમારા હારા સમયમાં આવી અને ઈવડો જ વ્યક્તિ એમ કે અડધી રાતે કઈ કામ હોય તો કેજે, એને એક સેકન્ડ પણ તમારા જીવનમાં ન રાખતા, કારણ
કે તમારી ક્ષમતા જોઈને સંબંધી થાય એને મિત્ર ન કહેવાય સાહેબ, એને વેપારી કહેવાય. તમારી ક્ષમતા જોઈને જે સંબંધી થાય એને મિત્ર ન કહેવાય સાહેબ. જે તમારી માર્કેટ જોઈને મદદનું ધિરાણ કરે એને ભાઈબંધ કેમ કહેવો સાહેબ, એને કેમ કહેવો? અષ્ટપટરાણીઓની વચ્ચે સાહેબ જ્યારે દ્વારકાધીશ બેઠા હોય, રાજા મહારાજાઓ જેને મળવા આવે, છતાં પણ એની સૈયા ઉપરથી કૃષ્ણ ઉભો ન થયો, અને કોક આવીને એમ કહે કે પોરબંદર થી સુદામો મને મળવા આવ્યો છે. સાહેબ પોતાનું પિતાંબરનું ભાન નથી રહેતું સાહેબ, એ કૃષ્ણ દોટ લગાવે છે, ભેટી જાય છે. આવો મિત્ર આવો. અને અહીંયા એક વાત કહું છું કે મિત્રતા એને કહેવાય કે ભલે તમે કૃષ્ણ જેવડા હોય પણ સુદામા જેવો જો કોઈ તમારો મિત્ર મળે અને એના પગ ધોઈને જો તમે પાણી પી શકતા હોય ને તો કૃષ્ણ જેવા ગણવા, બાકી ન ગણવા. સાહેબ દ્વારકાધીશ હતો, હારા હારા રાજાને મહારાજાને મળવા માટે આવતા, પણ છતાં પણ કૃષ્ણ ઊભા ન થાય ને એનો મિત્ર નાનપણનો આવ્યો ને સુદામાને ઊભા કર્યા, પગ ધોઈને પાણી પીધું. આને ભાઈબંધ કહેવાય. જીવનની અંદર મિત્રો છે ને સાહેબ ફૂટપટ્ટી જેવા ક્યારેય ન રાખતા, કારણ કે આખી જિંદગી માયપા કરશે. મિત્રો રાખો ને રબર અને હંચા જેવા રાખજો સાહેબ, કે જ્યારે તમારી ભૂલ થાય ને ત્યારે તમને છોલી પણ નાખે અને તમારી ભૂલને ભૂસી પણ નાખે અને હાચું લખાવી પણ નાખે. એને ભાઈબંધ કહેવાય, એને મિત્ર કહેવાય, એને મિત્ર કહેવાય. મિત્રતાની વ્યાખ્યા થઈ એટલે એમાં એમાં આમાં સાહેબ ભાઈ કરતા વિશેષ વાત હોય, એને ભાઈબંધ કહેવાય, એને મિત્ર કહેવાય. હા, એ હાથ તાળીના મિત્રો હોય એને એને મિત્ર ન કહેવાય, એને ભાઈબંધ કેમ કહેવાય? મિત્ર તો વ્યાખ્યા જુદી છે સાહેબ. તમારા ખીચા તમારા ખાતાની અંદર 500 કરોડ રૂપિયા બેલેન્સ હોય ને, તમે કોકને 100 કરોડ રૂપિયા દાન કરી દો ને તો એને મોટાઈ ગણી શકાય, એને દાતાર ન ગણી શકાય સાહેબ. કારણ કે દાતારી અંદરથી આવે. તમારા ખીચામાં 10 રૂપિયા હોય અને તમારી પાસે કોઈ આ વ્યક્તિ આવીને એમ કહે કે મારે જમવું છે, મને થોડુંક જમવા દે, અને ત્યારે એ જમવાની કિંમત 20 રૂપિયા હોય ને 10 ખીચામાંથી કાઢીને 10 બીજા પાસે ઉછીના લઈને તમે એને જમાડી દો ને સાહેબ, એને મોટો દાતાર ગણો. કારણ હૃદયના ભાવની કિંમત છે, એ મોટો દાતાર છે આ સમાજમાં. અને આવા આવા દ્રશ્યો મેં જોયા સાહેબ. પ્રેમજી વાઘેલા એના ઘરે, પ્રેમજી વાઘેલા નામ, એના ઘરે ગરીબી એવી આટો મારી ગયેલી ભાઈ, કે ખાવાના પૈસા નહીં. લોટ અસત્ય ઘટનાની વાત છે ભાઈ, હાવ સાચો પ્રસંગ છે. અને આ મારે બહુ અંગત નજીકના મિત્ર છે, એના બાપુજીનો જ પ્રસંગ છે, પણ નામ લેવાની મને ના પાડી છે એટલે હું કહું છું. પ્રેમજી વાઘેલા એના ઘેરે ઘઉં છે પણ દલાવવાના પૈસા નહીં. પ્રેમજી વાઘેલા મિસ્ત્રીનો દીકરો, અને ગામમાંથી કુકા ભગત આવ્યા આવડું લાકડું લઈને, પિયુષભાઈ. અને પ્રેમજી વાઘેલાને કે આમાં 4 કાણા પાડી દો ને, ભગવાન માટે અગરબત્તી ખોડવા માટે જોઈએ છે, ખાવા માટે પૈસા નહીં. સાહેબ પાવલી દલાવવાની પાવલી જ હતી તે દિવસે, એ વાત કરું છું, પાવલી નહીં ઘરમાં. અને પ્રેમજી વાઘેલા એમાં કાણા પાડી દે છે, કુકા ભગત કહે છે કેટલા દેવાના. પ્રેમજી વાઘેલા કે ભગવાનના કામમાં પૈસા ન હોય. સાહેબ ખબર છે કે જરૂર છે કે ભગવાનના કામમાં પૈસા ન હોય, અને એ સમયે એ નીકળી જાય છે. અને ત્યારે પ્રેમજી વાઘેલાનો દીકરો ત્યાં ઊભો ઊભો આ દ્રશ્ય જોવે છે. અને એના દીકરાએ મને વાત કરેલી કે જીવનની અંદર અમુક વાતો છે ને પુસ્તકોમાં નથી હોતી, ઘડતરમાં હોય છે. અને દ્રશ્યો જોયેલા હોય ને એ વાત જીવનમાં ઘડાઈ જાય. એના દીકરાએ મને વાત કરેલી કે મારા બાપની ઘેરે રૂપિયા નહોતા, અમે શું ખાવું એનો કોઈ ભરોસો નહોતો. ખબર હતી કુકા ભગતે કીધું તું કંઈક માગી લે, મારા બાપાએ એમ કીધું ભગવાનના કામમાં પૈસા ન હોય, ત્યારે મને એમ કીધું કે મારો બાપ ખોટો છે. પણ એ કુકો ભગત ડેલીએ પોગ્યો ને ત્યારે પાછો ફરી અને વળી અને પ્રેમજી વાઘેલાને એમ કીધું, ખીચામાંથી રૂપિયા કાઢીને પાવલી મજૂરી થતી હતી પણ આમ રૂપિયાનો સિક્કોનો ઘા કરીને દડદડતો કીધો કે ભગવાનનું કામ મફતે ન કરાવે. સાહેબ તેથી નક્કી કરી લીધું કે સાહેબ ઈશ્વરનું કામ તમે છોડી દો ને તો એ પરમાત્મા ઈશી સેકન્ડે 4 ઘણું તમને આપી દે, 4 ઘણું આપી દે. આવી વાતો પુસ્તકોમાં નથી હોતી, ઘડતરમાં હોય છે. યાદ રાખવાની નથી હોતી, યાદ રહી જાય છે. એટલે આવી વાતો કરવી અને સાંભળવી એ પણ એક જીવનનો ખૂબ લાવો છે. અને બારડોલીનું ઓડિયન્સ અને આઈ એમ હ્યુમન ફાઉન્ડેશન, થેન્ક્સ વાલા પ્રોગ્રામ અને સમગ્ર બારડોલીને આભાર વ્યક્ત કરતો પ્રોગ્રામ, આ જે પણ ફરી ફરી વાર યુવાનો જે પ્રવૃત્તિ કરી રહ્યા છે એમને દંડવટ સાથે
વંદન સાથે તમામ યુવાનોને હું વંદન કરું છું, અભિનંદન આપું છું કે આવાનું આવું આવું કામ કરતા રહેજો, અને સમગ્ર બારડોલીના લોકોને હું હૃદયથી બે હાથ જોડી અને આભાર વ્યક્ત કરું છું કે આટલો સરસ મજાનો પ્રોગ્રામ સારી રીતે અને સ્વચ્છ રીતે તમે માણ્યો. આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત, જય જલારામ.